नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया। आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, अपने अगाउना लेक्चर में खाता वही अने खतौणीना नवमा प्रकरण नी अंदर स्वाध्याय में दाखला नंबर 5 अने दाखला नंबर 6 पूरो कर्यो, जेमा आपणे आमनोंद उपरथी खतौणी करता शीख्या। छठा दाखलामां खतौणी पूरी कर्या पछी खाताओ बंद करी, खाताओनी बाकीओ शोधी अने बाकी उधार बाकी छे, जमा बाकी छे, खातु सरभर थाय छे वगैरे बाबतो आपणे शीख्या। मैं त्यारे तमने स्पष्टता करी थी के खातु बंद करवू, बाकी शोधवी लगभग पूछाशे नहीं, बराबर। एम छतां आपणे एनो अभ्यास कर्यो छे। बीजू के सौथी वधु शक्यता आमनोंद उपरथी ज खतौणीनी छे। जो पेटा नोंद के रोकड़ मेळ उपरथी खतौणी पूछाय तो विद्यार्थी मित्रों, ई खरेखर आपणा हितमां छे, કેમ કે એમાં સરળતાથી માર્ક્સ મળશે। તમે જોયું કે પ્રમાણમાં પેટા નોંધ અને આમ રોકડ મેળ આપણને ઈઝી પડે છે, કેમ કે પેટા નોંધ હોય તો એમાં તમને ખ્યાલ છે કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, બરાબર। આ ચાર નોંધ આપણે पेटा नोंधना प्रकरणमां बनावता शीख्या था। पछी आपणे रोकड़ मेळना प्रकरणनो अभ्यास कर्यो। तो विद्यार्थी मित्रों, आ खतौणीनो आ दाखलो लेवानो उद्देश एक एवो छे के तमारे पेटा नोंधनुं रिविजन थाय, बराबर। अने घणीवार एवुं बनतुं होय छे पेपरमां કે પેટા નોંધ લખેલી તૈયાર આપે, તમને સીધી એના ઉપરથી ખતવણી કરવાની કે, તો આજે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 7 એમાં પેટા નોંધ લખી ખાતાઓ તૈયાર કરી ખતવણી કરતા શીખવાનું છે, બરાબર। એટલે આજના લેક્ચરમાં પહેલા તો આપણે પેટા નોંધ તૈયાર કરીશું, ત્યાર પછી કયા કયા ખાતાઓ દોરવાના છે ટિક માર્ક કરીશું, પછી એ ખાતાઓ આપણે આપણા ચોપડામાં તૈયાર કરી અને પછીના લેક્ચરમાં આપણે ખતવણીનું કામ કરીશું, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાયમાં 7મો દાખલો એમાં પ્રશ્નમાં ધ્યાન આપજો। તમને પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા વ્યવહારો પરથી અમજદ ગાર્મેન્ટ્સ ધંધાની પેટા નોંધ તૈયાર કરો અને ખાતા વહીમાં જરૂરી ખાતાઓ તૈયાર કરી ખતવણી કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પેટા નોંધમાં 4 બાબતો આપણે આવે છે, બરાબર। ઘણો સમય થઈ ગયો એટલે મેં તમને કીધું ને આજે આપણે નિરાતે પેટા નોંધ જ બનાવવાની છે। સાદી પેટા નોંધ જ પૂછાશે, બરાબર। ખાનાવાળી પેટા નોંધની ખતવણી આપણે આવતી નથી અને અમસ્તી સરકારે અભ્યાસક્રમમાં ના પાડી છે આ વર્ષ પૂરતું। ખરીદ નોંધ, તારીખ, વિગત, આવક ભરતિયા નંબર, ખાપા, રકમ રૂપિયા, આવું ફોર્મેટ તમારે કુલ 5-1 લાઈનમાં તૈયાર કરવાનું છે, 5-6 લીટીમાં। ત્યાર પછી ખરીદ પરત નોંધ, જો એવું જરૂરી નથી ખરીદ નોંધ પછી વેચાણ નોંધ પછી ખરીદ પરત વેચાણ પરત એ બનાવી શકાય, પણ કુલ 4 નોંધ તૈયાર કરવાની છે। તો ખરીદ પરત નોંધ, તારીખ, વિગત, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા, રકમ રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે કે ખરીદ પરત વખતે કયું વાઉચર તૈયાર કરવામાં આવે, તો ખરીદ પરત વખતે વિદ્યાર્થી મિત્રો ઉધાર ચિઠ્ઠી નામનું વાઉચર બનાવવામાં આવે। પછી વેચાણ નોંધ, તારીખ, વિગત,
જાવક ભરતિયા નંબર, ખાપા રકમ રૂપિયા, ખરીદ નોંધમાં આવક ભરતિયા નંબર આવે, ભરતિયું એટલે બિલ, વેચાણ નોંધમાં જાવક ભરતિયા નંબર આવે, વેચાણ પરત નોંધ, એમાં જમા ચિઠ્ઠી નંબર, તારીખ વિગત, જમા ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધ અને વેચાણ નોંધ તમારે 6-6 કે 7-7 લાઇનમાં ફોર્મેટ બનાવવાના છે. જ્યારે ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એ લખવા માટે 4-4 લાઇન મળે એટલા જ ફોર્મેટ દોરવાના છે. બરાબર, તો અહીંયા સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે આ વિડિયો અહીંયા અટકાવી અને દાખલા નંબર 7 માટે 7 લીટીમાં ખરીદ નોંધ, 5 લીટીમાં ખરીદ પરત નોંધ, 7 લાઇનમાં વેચાણ નોંધ અને 5 લીટીમાં વેચાણ પરત નોંધ વ્યવસ્થિત રીતે. પછી સાથોસાથ તમને વિદ્યાર્થી મિત્રો નિયમે યાદ કરાવી દઉં કે આમાં માત્ર માલની ઉધાર ખરીદી, માલનું ઉધાર વેચાણ અને માલનું ખરીદ પરત કે વેચાણ પરત ઉધાર એના જ વ્યવહારો આવશે. મિલકતના વ્યવહારો નહીં આવે, રોકડના વ્યવહારો નહીં આવે, રોકડ વટાવે ગણવાનો નહીં આવે. એટલે મેં તમને કીધું ને આજનો ઉદ્દેશ એક જ છે કે આ લેક્ચરથી બે કામ થશે. ખતવણી તો આપણે શીખવાના જ છીએ પણ હારવાર પેટા નોંધનું રિવિઝન થશે. તો હવે મેં કીધું એ મુજબ એકલી લાઇનમાં સરસ રીતે આ 4 ફોર્મેટ પહેલા કમ્પ્લીટ કરો, વિડીયો અટકાવી દો, કમ્પ્લીટ થઈ જાય પછી મારી સાથે આપણે એમાં એન્ટ્રી કરતા જજો. બરાબર, ઓગસ્ટ 1, 48,000 નો માલ 10% વેપારી વટાવે ઝુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. ખરીદીનો વ્યવહાર છે ઝુબેન ટ્રેડર્સ, મતલબ વ્યક્તિ સંસ્થાનું નામ આપેલું છે. સંસ્થાનું નામ છે, રોકડ ચૂકવા મળ્યા આપ્યા એવો કોઈ ઉલ્લેખ નથી. તો ઉધાર ખરીદીનો વ્યવહાર છે એટલે એની એન્ટ્રી કરીએ. ખરીદ નોંધની અંદર એન્ટ્રી થશે, ખરીદીનો વ્યવહાર છે એટલે 2016 ઓગસ્ટ 1 ઝુબેન ટ્રેડર્સ ખાતે 48,000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરો તો 48,000 ના 10% 4,800 થાય. 48,000 માંથી 4,800 બાદ કરો તો 43,200 આવે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા વેપારી વટાવ બાદ કર્યા પછી જે આંકડો મળે એ જ નામાના ચોપડામાં લખાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો વેપારી વટાવ તમને ખબર છે નામાના ચોપડે લખાતો નથી, એટલે વેપારી વટાવ બાદ કરીને જે આંકડો મળે એ લખવાનો. ત્યાર પછી બીજું, 42,000 નો માલ 5% વેપારી વટાવે મહજર પાસેથી ખરીદ્યો. ભાઈ એમાં વ્યક્તિનું નામ છે, રોકડનો ઉલ્લેખ નથી, ઉધાર ખરીદીનો વ્યવહાર થયો. એન્ટ્રી કરીએ ખરીદ નોંધમાં બીજી તારીખ, મહજર ખાતે 42,000 ના 5% 2100 થાય. 42,000 ના 5% કેલ્ક્યુલેટરમાં કરો 2100 થાય. 42,000 માંથી 2100 બાદ કરો તો 39,900 આવશે. આ 39,900 રૂપિયાની એન્ટ્રી આપણે કરવાની થશે. પછીનો વ્યવહાર,
महेश स्टोर्स पासे थी 20,000 नो माल 5% व्यापारी वटावे खरीद्यो। एंट्री करिए 3 तारीख। महेश स्टोर्स खाते केटला रुपया नो माल छे? 20,000 नो माल 5% व्यापारी वटाव, 20,000 ना 5% 1,000, 20,000 માંથી 1,000 બાદ કરો 19,000 આવશે, એનો મતલબ 19,000 ની ખરીદી કરી ગણાશે, બરાબર। તમે જુઓ વ્યક્તિનું નામ અથવા સંસ્થાનું નામ આપેલ છે, રોકડા, ચેક, આઈપા, ચુકવા એવો કોઈ ઉલ્લેખ છે નહીં। 4 તારીખ અશરફ ફર્નિચર માર્ટમાંથી 12,000 નું ફર્નિચર ખરીદ્યું। હવે અશરફ સ્ટોર્સમાંથી શું ખરીદ્યું? અન્ડરલાઈન કરો, ફર્નિચર ખરીદ્યું। અન્ડરલાઈન કરો ને ફર્નિચર। ફર્નિચર એટલે મિલકતનો વ્યવહાર થયો। મિલકત રોકડેથી લ્યો કે ઉધાર લ્યો, મિલકત નો વ્યવહાર ખરીદ નોંધ કે વેચાણ નોંધ કે પરત નોંધમાં આવશે નહીં। મિલકત રોકડેથી લીધી હોય, ઉધાર લીધી હોય, વેચી હોય, મિલકત નો વ્યવહાર આવે એટલે પેટા નોંધમાં લખાશે નહીં। આમાં નીચે નોંધ લખવાની જરૂર નથી, તમારી ટેક્સબુકમાં 7 નંબરના વ્યવહારમાં, સોરી 4 નંબરના વ્યવહારમાં ફર્નિચર શબ્દ અન્ડરલાઈન કરો, બાજુમાં લખી નાખો મિલકતનો વ્યવહાર, બરાબર, જેથી તમને ખ્યાલ રહે ભાઈ મિલકતનો વ્યવહાર હોવાથી એની એન્ટ્રી કરી નથી। પછી 7 તારીખ રાજાભાઈને 24,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો। વેચાણનો વ્યવહાર છે, રાજાભાઈ નામ આપ્યું છે, મતલબ વેચાણ નોંધમાં એન્ટ્રી થશે, ઉધાર વ્યવહાર હોવાથી 2016 ઓગસ્ટ 7 રાજાભાઈ ખાતે 24,000 નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો। ભાઈ 24,000 ના 20% 4800 રૂપિયા થાય। 24,000 ના સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 20% કરો, 4800 રૂપિયા આવ્યા। હવે 24,000 વત્તા 4800 કરો તો 28,800 આવ્યા। 28,800 એના 10% કરો તો 88,80 આવ્યા। 28,800 માંથી 28,80 10% વેપારી વટાવ બાદ કરો તો જવાબ આવશે 25,920। કેટલા આવશે? 25,920। તો લખો, એન્ટ્રી કરો 25,920। 25,920 20% નફો પ્લસ કરવાનો એટલે 24,000 માં પહેલા 4800 પ્લસ કરો એટલે 28,800 આવે, એમાંથી 10% બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો 25,920 આવે, 28,80 બાદ કરો એટલે। 8 તારીખ સલમાનને 36,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો। સલમાન નું નામ છે, રોકડ નો ઉલ્લેખ નથી। એન્ટ્રી કરીએ 8 તારીખ, વેચાણ નો વ્યવહાર છે એટલે વેચાણ નોંધ ની અંદર એન્ટ્રી થશે। તારીખ 8, સલમાન ખાતે 36,000 ના 5% 1800 થાય,
36,000 માંથી 1800 બાદ કરો તો 34,200 આવે। એટલે 34,200। પછી નવમી તારીખ દિનેશભાઈને 4,000 નો માલ પરત કર્યો। દિનેશભાઈ ને પરત કર્યો। જો વાક્ય રચના શાંતિથી સાંભળજો। દિનેશભાઈ ને પરત કર્યો। દિનેશભાઈ એ પરત કર્યો હોય ને તો વેચાણ પરત થાય, કેમ કે પરત કરનારા દિનેશભાઈ છે। આમાં જુઓ શાંતિથી, દિનેશભાઈ ને પરત કર્યો મતલબ ખરીદ પરત નો વ્યવહાર આવ્યો। ખરીદ પરત નોંધમાં એન્ટ્રી કરીએ। ખરીદ પરત નોંધમાં 2016 ઓગસ્ટ 9 દિનેશભાઈ ખાતે 4,000 પછી દસમી તારીખ ચીનુભાઈ ને 12,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। વેચાણ નો વ્યવહાર છે, ઉધાર વેચાણ છે, એટલે એન્ટ્રી થશે દસમી તારીખ વેચાણ નોંધ ની અંદર ચીનુભાઈ ખાતે 12,000 ના 10% 1200 બાદ કરો તો 10,800 આવે। ચૌદમી તારીખ રાજાભાઈએ 6,200 નો માલ પાછો મોકલ્યો। રાજાભાઈએ મોકલ્યો, આપણી પાસે પાછો આવ્યો, વેચાણ પરતનો વ્યવહાર થયો 2016 ઓગસ્ટ 14 રાજાભાઈએ કેટલાનો માલ પરત કર્યો? 6,200 પછી સલીમને 3,500 નો માલ પરત કર્યો। આપણે સલીમને પરત કર્યો, ખરીદ પરત નો વ્યવહાર થયો। ખરીદ પરત નોંધમાં 15મી તારીખ સલીમ ખાતે કેટલા રૂપિયાનો માલ છે? 3,500 નો। પછી મિતુલને 16મી છેલ્લો વ્યવહાર, મિતુલને 16,000 નો માલ, સોરી મિતુલને 1600 નો માલ પાછો મોકલ્યો। વેચાણ પરતનો વ્યવહાર થયો, વિપુલે આપણને પરત મોકલ્યો, મિતુલે સોરી ભાઈ વિપુલને મિતુલે પરત કર્યો। વેચાણ પરત નોંધમાં મિતુલ ખાતે 1,600। બહુ સહેલો સરળ દાખલો છે, બરાબર? બહુ એક જ મિલકતનો વ્યવહાર આવ્યો, બાકી બધા પેટા નોંધના। અને તમને ખ્યાલ છે કે એક વેપારી વટાવ સિવાયનું બીજું કાંઈ ગણવાનું ન થતું। આ તો ઠીક છે, બાકી રેલવેનું મજૂરી એવું કઈ પ્લસ કરવાનું કે
तो ई आपणे आमां काई प्लस थतुं नथी, मात्र वेपारी वटाव बाद करीने आंकड़ो लखवानो रहे, अने जो नफो प्लस करवानो कीधो होय तो नफो चढ़ावानो रहे। चलो हवे सरवाळा करीए, तो सौथी पहेला कुल उधार खरीदी, खरीद नोंधनो सरवाळो। आमां चारे नोंधनी अंदर तमने खबर छे एकला उधार व्यवहार ज लखाणा होय, एटले कुल उधार खरीदी, कुल उधार खरीद परत, कुल उधार वेचाण अने कुल उधार वेचाण परत। तो खरीद नोंधनो सरवाळो करो, एनो सरवाळो आवशे 1,02,102। विद्यार्थी मित्रों खरीद परत नोंधनो सरवाळो करिए, तो खरीद परत नोंधनो सरवाळो आवशे 7,500। पछी वेचाण नोंधनो सरवाळो करिए, तो वेचाण नोंधनो सरवाळो करो, वेचाण नोंधनो सरवाळो थशे 70,920। 70,920। पछी वेचाण परत नोंधनो सरवाळो, तो एनो सरवाळो थशे 7,800। चलो व्यवस्थित सरस रीते तमारे अटलू काम कम्प्लीट करवानुं छे। आ चार पेटा नोंध एना सरवाळा सहित कम्प्लीट करो, बराबर। हवे त्यार पछी आपणे टिक मार्क करी लईए के केटला खाताओ आपणे आपणी खाता वहीमां बनावा पड़शे, बराबर। સૌથી મહત્વનું, સૌથી અગત્યનું કામ હવે આવ્યું, બરાબર, કે પહેલા તો આપણે ખાતાઓ તૈયાર કરશું, દોરશું। જો હું ખતવણી બોલી શકતે, બરાબર, તમારે મૌખિક ખતવણી, આ દાખલો હું તમારી નજર સામે રાખીશ અને આમાંથી હું બોલી અને હું કહું એ મુજબ તમારે ખતવણી કરવાની થશે। તમને આની ખતવણી હવે પછીના લેક્ચરમાં ખ્યાલ આવશે, તમને એમ જ થાય કે પેટા નોંધની ખતવણી પૂછાય ને તો ખૂબ સારું। એટલે હવે પછીના લેક્ચરમાં તમારે આની ખતવણી કરવાની થશે, એટલે અત્યારે આપણે જે મુજબ હું તમને સૂચના આપું એ મુજબના એટલા ખાતાઓ દોરી, હેડિંગ આપી, દરેક ખાતામાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા રકમ લખીને કમ્પ્લીટ રાખવાનું છે, જેથી હવે પછીના લેક્ચર વખતે તમારે કન્ટિન્યુઅસ ખતવણી જ કરવાની રહે, બરાબર। અને તમને આનું થોડુંક રિવિઝન કરાવવું હતું, નિયમો ભણાવવા હતા, શીખવવું હતું, એટલા માટે આપણે ખૂબ નિરાતે શાંતિપૂર્વક, બાકી તો આપણે જે પેટર્નમાં દાખલા ગણેલા છે ને એ જ દાખલાનો ઉપયોગ કરીને હું તમને એમાં ખતવણી કરાવી દઉં તો મારે ઝડપથી કામ પતે, પણ એમાં તમને સચોટ ખ્યાલ ન આવે, આખો દાખલો બોર્ડ કેવી રીતે પૂછે એનું તમને ખ્યાલ ન આવે। એટલા માટે આપણે પેટા નોંધ દોરવાથી માંડીને તૈયાર કરવાથી માંડીને ખતવણી સુધીનો સળંગ દાખલો ભણવાનો છે, અને આ એક જ દાખલો હવે પછી રોકડમેળ ઉપરથી ખતવણી અને ત્યાર પછી આપણે આ પ્રકરણની પૂર્ણાહુતિ કરશું, બરાબર। આમ નોંધ ઉપરથી ખતવણી કરતા શીખ્યા, ત્યારે મેં સૂચના આપી હતી કે તમે જે આમ નોંધના પ્રકરણમાં આમ નોંધો લખી છે એની તમે ખતવણીની પ્રેક્ટિસ કરજો, ખાસ ખાતાઓ દોરવા એ સૌથી મહત્વનું છે। ચાલો હવે કયા કયા ખાતાઓ આવશે એની ટીક માર્ક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમને
સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો ક્રમનું મહત્વ નથી પણ ખરીદ ખાતું બનાવવું પડશે બરાબર ખરીદ ખાતું બનશે પછી જુઓ એમાં જેટલા નવા ખાતા આ બધું તમારે પેન્સિલથી હાઉસ લાઈટ ટીક કરવાની છે હો સપ્લિમેન્ટરીમાં આ વસ્તુ શિક્ષકને ઝડપથી દેખાવી ન જોઈએ અને ટીક માર્ક કરીને સાફ કરી નાખો તો વધુ સારું નહીતર સાવ આછી પેન્સિલથી ટીક કરવાની છે બરાબર પછી ઝુબેનનું આ તો તમને ખ્યાલ આવે એટલે હું મોટી ટેક કરું છું ઝુબેનનું ખાતું બનાવવાનું થશે મઝહરનું ને મહેશનું ત્રણેય નવા નામ છે પછી વિદ્યાર્થી મિત્રો ખરીદ પરત નોંધમાંથી સૌથી પહેલા તો ખરીદ પરત ખાતું બનાવવાનું બરાબર પછી એમાંય જુઓ એકય નામ રિપીટ નથી થતું એટલે દિનેશનું ખાતું સલીમનું ખાતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વેચાણ ખાતું બનાવવાનું પછી રાજાભાઈનું ખાતું સલમાનનું ખાતું અને ચીનુભાઈનું ખાતું ત્રણેય જો હજી સુધી એકય નામ રિપીટ નથી થયા બરાબર એટલે ખરીદ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ ખાતું ત્યાર પછી વેચાણ પરતનું ખાતું બરાબર ચાર પાંચ ખાતા બનાવવાના થશે પછી એમાં જે અંદર તમે એન્ટ્રીઓ કરી હોય એમાં જેટલા નવા નામ હોય એ બધા ટીક કરવાના તો જુઓ એક રાજાનું નામ રિપીટ થયું બરાબર અહીંયા આપણે રાજાભાઈનું ખાતું ટીક કરી નાખ્યું છે એટલે હવે એ ખાતું ફરી બનાવવાનું થશે નહીં પણ મિતુલનું ખાતું બનાવવું પડશે એટલે તમે જુઓ કુલ કેટલી ટીક થઈ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આનો મતલબ એમ થયો કે તેર ખાતાઓ તમારે તમારી ખાતા વહીમાં તૈયાર કરવા પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે પછીનો જ્યારે લેક્ચર આવે ત્યારે આ કુલ તેર ખાતાઓ તમારે તમારા ચોપડામાં તૈયાર કરવાના છે દરેક ખાતું માત્ર લખવા માટે ચાર લીટી મળે એવી રીતે બનાવવાનું છે બરાબર મેં હમણાં સૂચના આપી ફરીવાર આપું છું કે મિડલમાં કુલ આ તેરે તેર ખાતા બનવા જોઈએ દરેક ખાતામાં એક હરખી જગ્યા લખવા માટે ચાર લાઈન મળે એટલું જ દોરવાનું છે બરાબર કુલ પાંચ લીટીનું દોરવાનું છે ભાઈ તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ દરેક ખાતામાં ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા લખેલું હોવું જોઈએ બરાબર દરેક ખાતાનું નામ એક ખાતું દોરાઈ જાય પછી એક લાઈન છોડવાની છે તમારામાંથી તમારાના ટેસ્ટ પેપર અથવા તો જે કંઈ હોય પણ તમને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને જે સારું વ્યવસ્થિત લખે છે એની વાત નથી પણ ઘણા વિદ્યાર્થીની હજી રજૂઆત આમ નોંધ હોય તો આમ નોંધ કેમ દોરાય કેમ લખાય પેટા નોંધ કેમ દોરવી કેમ લખવી રોકડ મેળ કેવી રીતે દોરવો કેવી રીતે લખવો આના ચોક્કસ નિયમો છે ને એનું પાલન મારે તમારે સંયુક્ત રીતે કરવું જ પડે બરાબર તો હવે પછીના લેક્ચરમાં આ તેર ખાતાઓ દરેક ખાતું પાંચ પાંચ લીટીનું જ કુલ પાંચ લીટીનું એમાં તારીખ વિગત નોપા રકમ એ આવી ગયું બરાબર બંને સાઈડે એક સરખું લાગે પેજને વચ્ચેથી ઘડી પાડીને બરાબર આ બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચરોમાં થઈ ગઈ છે એટલે સરસ વ્યવસ્થિત રીતે તમારે વર્ક કરવાનું રહેશે ચાલો આજે એટલું રાખીએ છીએ હવે પછીના લેક્ચરમાંની ખતવણી કરીને કામ પૂરું કરશું ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ